જામનગરમાં ફરી એક વખત એક યુવાને હાર્ટ એટેકથી જીવ ગુમાવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવતા ફફડાટ વ્યાપી ગયો છે. નીલકંઠ નગર વિસ્તારમાં રહેતા વિનીત મેહુલભાઈ કુંવરિયા નામનો યુવાન પટેલ પાર્ક વિસ્તારમાં ગરબા ક્લાસીસમાં પ્રેક્ટિસ માટે ગયો હતો. ત્યાં ગરબા રમતા રમતા તે અચાનક ઢળી પડતા ક્લાસીસ સંચાલકોએ 108 એમ્બ્યુલન્સ બોલાવી હતી, પરંતુ તે સમયસર ન પહોંચતા ક્લાસીસના લોકો જ તેને ઓશવાળ હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ડોક્ટરે વિનીતને મૃત જાહેર કરી તેને હાર્ટએટેકથી મૃત્યુ નિપજ્યાનું પ્રાથમિક તારણ જણાવ્યું હતું. સમગ્ર ઘટનાક્રમથી મૃતકના પરિવારજનો તથા સાથી ખેલૈયાઓ સ્તબ્ધ થઈ ગયા છે. મારું નામ દર્શન દિનેશભાઈ જોધપુરા, વિનીત મારો ભાણિયો ભાઈ છે. એને ગરબાનો શોખ હતો અને રમતો હતો. સ્ટેપ એન્ડ સ્ટાઇલ ડિસ્કો દાંડિયા ગરબામાં પ્રેક્ટિસ કરવા ગયો હતો. એ તે સમયે પ્રેક્ટિસ કરવા સમયે એનું હૃદય બેહી ગયું છે. એટકને અત્યારે એવું જાણવા મળ્યું છે કે એટક છે, એવું કે છે. તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે પછી ખબર આખી ડિટેલ પડે. એ પ્રેક્ટિસ કરતો હતો એ દરમિયાન એક રાઉન્ડ માર્યો એ, અને પછી એને તરત જ પડી ગયો નીચે. એટલે તરત હોસ્પિટલમાં 108 ની જાણ કરી, પણ 108 પહોંચી શકી એમ નહોતી. તે સમયે એના ક્લાસના જે શિક્ષક હતા એના પોતાના, એ લોકો એને ટૂંકમાં આશરે 100-150 છોકરાઓ બધા ભેગા થઈ અને એને હોસ્પિટલમાં રિક્ષામાં લઈને પહોંચાડ્યો છે. જામનગરમાં રણજીત સાગર રોડ તરફથી આવતી અને રણમળ તળાવ સંલગ્ન કેનાલમાં પાણીની પુષ્કળ આવક થતાં તળાવનું જળસ્તર ઊંચું આવવાની સ્થિતિ સર્જાઈ છે, જેને પગલે નગરજનોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. તાજેતરમાં જામનગરમાં સાધના કોલોનીમાં ઇમારત ધરાશાયી થતાં 3 લોકોએ જીવ ગુમાવતા કરુણાંતિકાર સર્જાઈ હતી. હવે તંત્ર દ્વારા સાધના કોલોની તથા રણજીતનગરના હાઉસિંગ બોર્ડના મકાનો રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે, જે અંતર્ગત સાધના કોલોનીમાં 3 જર્જરિત ઇમારત ધ્વસ્ત કરવા તંત્રએ કવાયત હાથ ધરી છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.